નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ્યપુસ્તકનું સત્તરમું કાવ્ય ભણીશું જેનું શીર્ષક મારા સપનામાં આવ્યા હરિ સપનું એટલે સ્વપ્ન અને હરિ એટલે શ્રી કૃષ્ણ ગોપી કહે છે કે મારા સપનામાં આવ્યા હરિ એવું સુંદર મજાનું શીર્ષક આપેલું છે કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત અને કાવ્યના કવિ છે રમેશ પારેખ રમેશ પારેખનું નામ આવે એટલે અચૂક મને તેમની બે ગઝલો યાદ આવે છે એક ગઝલ પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા જાણી મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રાજ એક કોળ્યું ને તમે યાદ આવ્યા તમે યાદ આવ્યા પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રાજ એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા આ એક ગઝલ તેમની ખૂબ ફેમસ થયેલી પ્રખ્યાત થયેલી ગઝલ છે અને ત્યારબાદ તેમની બીજી ગઝલ છે સાવરિયો રે મારો સાવરિયો હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો સાવરિયો રે મારો સાવરિયો હું તો ખૂબો માંગુ નહીં દૈ દે દરિયો તો આ બે ગઝલ ખૂબ પ્રખ્યાત થયેલી છે એવા કવિ રમેશ પારેખ તો સૌપ્રથમ આપણે રમેશ પારેખનો પરિચય મેળવી લઈએ જન્મ સત્યાવીસ અગિયાર ઓગણીસસો ચાલીસ અને અવસાન સત્તર પાંચ બે હજાર છ તેમનું પૂરું નામ છે રમેશ મોહનલાલ પારેખ તેમનો જન્મ અમરેલી જિલ્લામાં થયો હતો તેઓ વ્યવસાય જિલ્લા પંચાયતમાં ક્લાર્ક હતા ક્લાર્ક એટલે કારકુન ક્યાં ત્વ બાપુને મીરા સામે પાર વિતાન સુદ બીજ છાતીમાં બારસાક સ્વગત પર્વ ચશ્માના કાચ પર એ એમના મહત્વના કાવ્ય સંગ્રહો છે કાળ સાચવે પગલા અને મનપાચમના મેળામાં એમનો મરણોત્તર સંપાદનો છે મરણોતર એટલે કે જ્યારે મૃત્યુ પામવાની અણી પર હતા એ મરણોત્તર સંપાદનો છે છ અક્ષરનું નામમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે એમણે જેટલા કાવ્યો લખ્યા છે તે બધા જ કાવ્યો એમની માત્ર એક જ બુકમાં ગ્રંથસ્થ થઈ છે જેનું નામ છે છ અક્ષરનું નામ એમાં તેમની બધી કાવ્ય કવિતા આવી ગઈ છે હાઉચી દેતાલી લફરક લફરક અજબ ગજબનો ખજાનો તેમના બાળ સાહિત્યના સંગ્રહો છે સગપણ એક ઉખાણું સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે રણજીતરામ સુવર્ણચંદ્ર અને સાહિત્ય અકાદમી દિલ્હીના પારિતોષિકથી તેઓ સન્માનિત થયા છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો કવિ રમેશ પારેખનો પરિચય તેમણે આપણા ગુજરાતી સાહિત્યને ઘણું બધું પ્રદાન કર્યું છે તેવા સૌરાષ્ટ્રના આપણા કવિ રમેશ પારેખ હવે જોઈએ કાવ્યનો સાર તેમાં બહુ વધારે નહીં લાગે વાર પણ એકદમ બધા ધ્યાન આપજો ખાસ નહીતર પછી છેલ્લે પછતાવાનો નહીં રહી પાર એટલે શબ્દો એકદમ ઉતરો જે હૃદયની આર પાર એટલે બધા ધ્યાન આપજો ખાસ તો જ તમે થશો સારા માર્કે પાસ એટલે એકદમ રહેવાનું છે શબ્દોની આસ પાસ મારા સપનામાં આવ્યા રચના રમેશ પારેખના છ અક્ષરનું નામ સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે એ પણ યાદ રાખજો ક્યાં કાવ્ય તેમના શેમાંથી લેવામાં આવ્યું છે અથવા કયા સંગ્રહમાંથી લીધું છે તો છ અક્ષરનું નામ તેમાંથી લેવામાં આવ્યું છે અને આ એક ઉર્મી ગીત છે ઉર્મી એટલે કે ભાવ ભાવોને વ્યક્ત કરતું ગીત પ્રભુ પ્રેમમાં બહાવરી બનેલી બહાવરી એટલે કે તેમાં એકદમ વેહવળ થયેલી એકદમ બેબાકળી બનેલી અથવા ઘેલી થયેલી ગોપીના મનોભાવો રજૂ થયા છે મનોભાવ એટલે ભાવ ગોપીને ભાસ થાય છે કે એના સપનામાં આવેલા હરીએ એને બોલાવી એને ઝુલાવી ઝુલાવી એટલે કે હિંચોળી અને એના તરફ પ્રેમ વ્યક્ત કર્યો કૃષ્ણ જેમ દ્વારિકાના રાજા હતા એમ ગોપીના મનની દ્વારિકાના પણ રાજા છે દ્વારિકા એટલે દ્વારકા પણ મનનું દ્વારકા ગોપીની કૃષ્ણ પ્રીતિની તીવ્રતા ત્યાં સુધી પહોંચે છે કે કંસાર કરવા મૂકેલા આંધણમાં ઓરી દીધો મેં સંસારનો એકાત્મ ભાવ રચાય છે કાવ્યના અંતે આવતો હરિનો ઉદ્ગાર અરે બહાવરી માં જાણે કે પૂર્વ આત્મીયતા પામેલી નાયિકાને હરિનો ઉત્તર મળી જાય છે સપનાનું મિલન જાણે કે જાગ્રત અવસ્થાનું પણ મિલન હોય એવી ભાવદશા આ કાવ્યને નવી ઊંચાઈ આપે છે તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સુંદર મજાનું કાવ્ય છે અને આ કાવ્યની અંદર કવિએ કૃષ્ણના પ્રેમમાં બહાવરી બનેલી ગોપીના મનોભાવો રજૂ કર્યા છે ગોપીના સપનામાં હરી આવે છે અને તે ગોપીને જે રીતે પ્રેમ કરે છે તેનું અદ્ભુત વર્ણન તેનું તાદ્રશ ચિત્ર અહીં રજૂ થયું છે પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપી કંસાર કરવા માટે પોતાનો સંસાર ઓરી દે છે આ જોઈ મુખમાંથી શબ્દો સરી પડે છે અરે બહાવરી અને આ શબ્દોમાં ગોપીનો આત્મસમર્પણનો ભાવ રજૂ થયો છે તો જોઈએ આપણે કાવ્ય એકદમ નાનું કાવ્ય છે પણ ખૂબ સુંદર મજાનું છે ગોપીના મનોભાવો વ્યક્ત કરે છે જોઈએ મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી વાહલી કરી અહીં સપનું એટલે કે સ્વપ્ન આપણે જે સ્વપ્ન જોતા હોઈએ છીએ તે તો ગોપી પણ એક સપનું જુએ છે કહે છે કે મારા સપનામાં હરી આવ્યા શ્રી કૃષ્ણ મારા સપનામાં આવ્યા અને તેણે મને ગોપીને બોલાવી તેને ઝુલાવી એટલે કે તેને થોડીક હિંચોળી અને એને વાહલી કરી અહીં વાહલી એટલે તેને પોતાની પ્રિયતમાં બનાવી એવું કહેવા માંગે છે એટલે ગોપી કહે છે કે મારા સપનામાં હરી આવ્યા મને બોલાવી મને હિંચોળી અને પોતાની વાહલી પ્રિયતમાં બનાવી કોણે શ્રી કૃષ્ણ એ ત્યાર તો અહીં જે બીજી પંક્તિ છે મને બોલાવી ઝુલાવી વાહલી કરી એ પંક્તિનો અલંકાર પૂછાય તો એનો અલંકાર થશે પ્રાંસ સાંકળી અથવા પ્રાંસાનું પ્રાંત જ્યારે વચ્ચે પ્રાંસ મળતો હોય તેને પ્રાંસ સાંકળી અથવા પ્રાંસાનું પ્રાંસ કહેવાય છે જેવી કે બોલાવી ઝુલાવી વહાલી આ ત્રણેયનો પ્રાસ મળે છે વચ્ચે પ્રાસ મળે છે એટલે તેને પ્રાંસ સાંકળી કહી શકાય અથવા પ્રાશાનું પ્રાંસ ત્યારબાદ આગળ જોઈએ પછીની પંક્તિ સામે મરકત મરકત ઊભા મારા મનની દુવારિકાના સુબા મારા આંસુને લૂચિયા જરી અહીં મરકત મરકત એટલે કે ધીમું ધીમું હાસ્ય અથવા મંદ મંદ હાસ્ય તેની સામે એકદમ ઊભા છે અને તેની સામે એકદમ મંદ મંદ હાસ્ય સાથે ઊભા છે ધીમે ધીમે હસી રહ્યા છે ગોપી કહે છે કે જે હસતા હતા એ મારા મનની દુવારિકાના સુબા અહીં સુબા એટલે એનો અર્થ થાય છે રાજા પણ એનો જે એક શબ્દ સમૂહમાં ક્યારેક પૂછાય કે પ્રદેશનો વડો અથવા હાકેમ અથવા દ્વારકા નગરીના રાજા તો તેને સુબો એક શબ્દમાં કહી શકાય તો સુબો એટલે કે અહીં દ્વારકા નગરીના રાજા શ્રી કૃષ્ણ ગોપી કહે છે કે સપનામાં હરી આવ્યા મારા મનની દ્વારિકાના સુબા મારી સામે મંદ મંદ હસતા ઊભા હતા મારા આંસુને સહેજ લૂછ્યા ગોપી આનંદથી રડી રહી છે કૃષ્ણ તેની સામે ઊભા છે અને ત્યારે ગોપીના મનના સૂબા દ્વારિકાના શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ ગોપીની આંખમાંથી વિરહના આંસુ લૂછે છે એટલે કે હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે એ મંગળમય અવસરને શુકંદ રૂપે તે વધાવવા માંગે છે એટલે ગોપીના સપનામાં શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા છે તેની સામે તે ઊભા છે મરકત મરકત હસી રહ્યા છે મંદ મંદ હસી રહ્યા છે અને ત્યારે ગોપીની આંખોમાં આંસુ આવે છે આનંદના હર્ષના એટલે શ્રી કૃષ્ણ તેના આંસુને સહેજ લૂછે છે ત્યારબાદ આગળ જોઈએ આંધણ મેલિયાતા કરવા કંસાર એમાં ઓરી દીધો મેં સંસાર જો બે પંક્તિ છે અને તેનો અલંકાર પૂછાય તો અંત્યાનું કારણ કે કંસાર અને સંસાર છેલ્લે મળે છે એટલે છેલ્લે પ્રાસ મળતો હોય તો અંત્યાનુપ્રાસ અંત્યપ્રાસ મળે અને આંધણ આંધણ એટલે કે રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી એક શબ્દ સમૂહમાં પૂછાય તો આંધણ અને મેલિયાતા એટલે કે મૂક્યા હતા શું કરવા તો કે કંસાર કંસારનું પણ એક શબ્દ સમૂહમાં ક્યારેક પૂછાય તો ઘઉં મિષ્ટાન તેને કંસાર કહેવાય એટલે કે ઘઉંના લોટમાંથી મિષ્ટાન બને છે તે અથવા લાપસી પણ કહી શકાય અને એમાં ઓરી દીધો મેં સંસાર ખૂબ સુંદર મજાની પંક્તિ છે અહી અચાનક હરી સપનામાં આવ્યા એટલે એ અવસર ગોપી માટે મંગળમય બન્યો છે હરિમિલનના એ મંગળમય અવસરે શુકંદરૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું હતું પરંતુ પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપીએ તો એ આંધણમાં પોતાનો સંસાર દીધો પોતાનો આખો જે સમગ્ર સંસાર હતો એમાં ઓરી દે છે અહીં સંસાર એટલે કે સમગ્ર જીવન બોલ્યા અરે બહાવરી જુઓ છેલ્લે છેલ્લી પંક્તિ ખૂબ સુંદર મજાની છે જેમાં બોલે છે કે અરે બહાવરી અહીં બહાવરી એટલે ઘેલી ભયથી બનેલી ગભરાયેલી બેબાકળી પણ એક શબ્દ તેના માટે કહીએ તો ઘેલી તો કૃષ્ણ ભગવાન તેના સપનામાં આવ્યા છે અને તે તેની સામે ઊભા છે તેના ઘરે આવ્યા છે એટલે આ મંગળ પ્રસંગે ગોપી કંસારનું આંધળ મૂકે છે પણ એમાં એ પોતાનો આખો સંસાર ઓરી દે છે એટલે કે તેનું સમગ્ર જીવન સમર્પિત કરી દે છે આ જોઈને હરી બોલે છે અરે બહાવરી અરે ઘેલી તો અહીં આપણું કાવ્ય પૂરું થાય છે બરાબર અને હવે આપણે કાવ્યનું એક વખત ગાન કરી લઈએ ધ્યાનથી સાંભળજો બધા મારા સપનામાં આવ્યા હરી मने बोला विझूला विवाली करी मारा सपना मा आव्यारी मने बोला विझूला विवाली करी सामे मरकत मरकत उभा छे मारा मननी दुवारिका ना सुबा छे मारा आसुने लूच्या जरी, Μने बोला विजूला विवाली करी, मारा सपनामा आव्यारी, मने बोला विजूला विवाली करी, आंधन में ल्याता करवा कंसार में, એમાં ઓરી દીધો હરી બોલ્યા અરે બાવરી મને બોલાવી ઝૂલા વિવાલી કરી મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝૂલા વિવાલી કરી મને બોલાવી જોલાવી વાલી કરી તો વિદ્યાર્થી મિત્રો આપણું કાવ્ય અહીં પૂરું કરીએ છીએ હવે જે સ્વાધ્યાય મળે છે તે સ્વાધ્યાય તમારે પાકી બુકમાં ઉતારવાનું છે અને અસાઇનમેન્ટ છે તે અસાઇનમેન્ટના ચોપડામાં અલગથી ઉતારવાનું છે ઓકે